नमस्कार मित्रों मित्रों आज आपणे वात करीशुं માટેલમાં આવેલ ખોડિયાર મંદિર અને માટેલિયા ધરા વિશેનો રોચક ઇતિહાસ. મિત્રો, ગુજરાતના મોટા ભાગના ગામોમાં કોઈને કોઈ દેવી દેવતાઓના મંદિર અને તેમની સાથે જોડાયેલી કથાઓ જોવા મળે છે, અને તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રનું તો દરેક ગામ વીર પુરુષો અને દેવી દેવતાઓની કથાઓથી ભરેલું છે. આવું જ એક ગામ એટલે કે રાજકોટ જિલ્લાનું વાંકાનેર પાસે આવેલું માટેલ ગામ, કે જ્યાં આજે પણ ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે તેમના હોવાના પુરાવા પણ મળે છે, તેમના પરસાવો જોવા મળે છે, અને એટલે જ તો ભક્તો માતાજીના દર્શને અવારનવાર જતા હોય છે, તેમજ દર્શન કરી અને પોતાને ધન્ય અનુભવે છે. મિત્રો, માટેલ ધામનો આ ઇતિહાસ ઘણા વર્ષો જૂનો ગણાય છે. ઊભી ભેખડો ઉપર આવેલા મંદિરમાં આઈશ્રી ખોડિયારમાં બિરાજે છે. ભેખડોના આ ઢોળાવ ચડી અને મંદિર સુધી પહોંચાય છે, અને આ મંદિરમાં ચાર દેવીઓ નિવાસ કરે છે, જેમાં આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈ છે. તેમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર ઝૂમે છે અને છુંદડી પણ ચડાવેલી હોય છે. આ મંદિરની બાજુમાં જ એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ખોડિયાર માતાજીની આરસની ખૂબ જ સુંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને બિરાજમાન કરવામાં આવેલી છે. મંદિરની સામે જ એક પીલુડીનું વૃક્ષ પણ આવેલું છે, જેમાં ખોડિયાર માતાજીના બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા પણ આજે અડીખમ ઊભા છે. ખોડિયાર માતાજીના મંદિરની સામે જ એક ઊંડો પાણીનો ગુનો આવેલો છે, જેને માટેલિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. આ ધરાની વિશેષતા એ છે કે આ ધરાનું પાણી કોઈપણ ઋતુમાં ક્યારેય ખૂટતું નથી. ધોમધખતો તડકો હોય કે પછી દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો પણ આ ધરાનું પાણી ક્યારેય ખૂટતું નથી. વળી આ ધરાનું પાણી ખૂબ જ મીઠું છે, અને ગામના લોકો આ પાણીને ગાળ્યા વગર જ આજે પણ પીવાના ઉપયોગમાં લે છે. મિત્રો, માટેલિયા ધરાથી થોડે જ આગળ એક બીજો નાનો ધરો આવેલો છે, જેને ભાણેજીઓ ધરો કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ ધરા નીચે ખોડિયાર માતાજીનું સોનાનું મંદિર આવેલું છે, જે આજે પણ ત્યાં જ છે, પરંતુ કોઈને દેખાયું નથી. લોકવાયકા અનુસાર બાદશાહે આ મંદિરને જોવાની ઈચ્છા રાખી અને 999 કોષ પાણી ખેંચવાનું સાધન મંગાવ્યું હતું, ત્યારે ધરાનું પાણી કોષ દ્વારા ખેંચી લેવાતા ધરાની નીચે રહેલા મંદિરની ઉપર સોનાનું ઈંડું જોવા મળ્યું હતું. આ વાતથી ખોડિયાર માતાજી કોપાયમાન થયા અને તેમણે ભાણેજીયાને બોલાવ્યો અને આ ધરામાં એટલું પાણી ભરી દીધું કે 999 કોષ પાણીમાં પાસા ગરકાવ થઈ ગયા હતા. માતાજીએ પોતાનું સત દેખાડી અને તે સમયે પોતાના હોવાનો પરચો આપ્યો હતો. આ વાતનો ઉલ્લેખ ગળધ્રેથી માજી નિસરિયા ગરબામાં પણ જોવા મળે છે, જે ખોડિયાર માતાજી સાથે જોડાયેલો છે. મિત્રો, અત્યારે માટેલ ધામમાં માટેલ તીર્થધામ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરનો કાર્યભાર સંભાળવામાં આવે છે. માટેલ દર્શન માટે આવતા સૌ ભાવિક ભક્તોને સારી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. એ ઉપરાંત મોટી ધર્મશાળા પણ બનાવવામાં આવેલી છે. દૂર દૂરથી દર્શન કરવા આવતા ભક્તોને વિનામૂલ્યે રાત્રિ રોકાણ કરવાની પણ સુવિધા અહીંયા મળી રહે છે. સાથે મંદિરમાં અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામૂલ્યે બે ટાઈમ જમવાનું અને સવારે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. માતાજીને લાપસીનો ભોગ ધરાવવામાં આવે છે, અને ભક્તોને પણ અન્નક્ષેત્રમાં પ્રસાદ રૂપે લાપસી, શાક, રોટલી અને દાળ ભાત પીરસવામાં આવે છે. મિત્રો, માતાજીના આ મંદિરનો ઇતિહાસ આજે પણ જગવિખ્યાત છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. ઘણા ભક્તો કેટલાય જોજનો દૂરથી પગપાળા ચાલીને પણ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. માતાજી દરેક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. તો મિત્રો, આ હતો માટેલમાં આવેલા ખોડિયાર મંદિર અને માટેલિયા ધરાનો રોચક ઇતિહાસ. મિત્રો, આવા ને આવા નવા નવા વિડીયો જોવા માટે હમણાં જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. જય ભારત.